नमस्ते बाळ मित्रों, धोरण 3 विषय कॉम्प्यूटर, जेमां आजे आपणे पाठ 1 कॉम्प्यूटर नी कार्य पद्धति। तो बाळ मित्रों, धोरण 3 मां तमे गुजराती, गणित, आसपास हिंदी, अंग्रेजी एम एवा बधा विषय भण्या। तो हवे एक आपणे आजे कॉम्प्यूटर विषे पण आगळ जाणीए। तो अहींया तमने पाठ पहेलो कॉम्प्यूटर नी कार्य पद्धति, एटले के कॉम्प्यूटर शुं कार्य करे छे। तो अहीं तमने चित्र आपेलू छे, जेमां एक छोकरीनुं छे जेनुं नाम छे टीना। ते कॉम्प्यूटरनी साथे वात करे छे। टीना कहे छे कॉम्प्यूटर के, हाय कॉम्प्यूटर, तू मारू काम तो बहु सरस रीते करे छे, परंतु मारे तारा काम एटले के कार्य पद्धतिनी विषे जाणवुं छे, मने एना विषे तू जानकारी आपीश? तो कॉम्प्यूटर एने जवाब आपे छे, चोक्कस टीना, કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ એટલે કોમ્પ્યુટરનું વ્યવસ્થાતંત્ર, કોમ્પ્યુટર કેવી રીતે ચલાવવું તે મારી કાર્ય પદ્ધતિના મુખ્ય 3 ભાગ છે। કયા કયા? તો કે ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ। કોમ્પ્યુટર કહે છે કે મારી કાર્ય પદ્ધતિના મુખ્ય 3 ભાગ છે, ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ। તે હવે આપણે આગળ ઉદાહરણ દ્વારા જોઈએ। चलो बाळको, अहींया आपणे 3 चित्र आपेला छे, इनपुट, प्रोसेस अने प्रक्रिया। तो तमे जोवो छो के पेला चित्रमां छे इनपुट एटले के शेरडी, बीजू छे चित्र एमां प्रोसेस एटले के शेरडीनुं मशीन, रस काढवानुं मशीन, अने त्रीजामां छे आउटपुट एटले के तैयार थयेलो रस। तो अहींया ई केवी रीते काम करतुं हशे? तो के इनपुट एटले काचो माल छे, ई शेरडी छे। પ્રોસેસ એટલે કે શેરડીના મશીન, જે રસ કાઢવાના મશીનની અંદર શેરડી મૂકવામાં આવે છે, અને એટલે કે મશીન ચાલુ થતાં તેમાં પ્રોસેસ થાય છે। ત્યાર પછી છે આઉટપુટ, એટલે કે શેરડીનો રસ, એટલે કે શેરડીના રસ મશીનમાંથી બહાર નીકળે છે। તો કોમ્પ્યુટર પણ આવી જ રીતે કામ કરે છે। હવે ત્યાર પછી આપણે જોઈએ કે ઉપર આપેલા ચિત્રને શબ્દમાં સમજીએ તો, તો કે અહીંયા શેરડી છે એ કાચો માલ છે, એટલે કે ઇનપુટ છે। ત્યાર પછી છે કે શેરડી પીલવાનું મશીન છે, એ પ્રોસેસિંગ એટલે કે પ્રક્રિયા કરતું સાધન છે। અને ત્યાર પછી છે કે શેરડીનો રસ એ તૈયાર થયેલો માલ છે, એટલે કે એ આઉટપુટ છે। હવે આપણે આગળ જોઈએ તો કે અહીંયા ઇનપુટ સાધન, પ્રોસેસિંગ સાધન અને આઉટપુટ અહીંયા આપણને આપેલા છે। તો કે એમાં શું છે ઇનપુટ સાધનમાં? તો કે કીબોર્ડ, માઉસ અને સ્કેનર। ત્યાર પછી છે પ્રોસેસિંગમાં, તો કે સીપીયુ, અને આઉટપુટ સાધનમાં છે મોનિટર અને પ્રિન્ટર। આ બધા તેના ભાગો છે, એટલે કે ભાગના સાધનો છે। હવે ત્યાર પછી આપણે અહીંયા પ્રશ્ન જવાબ જોઈએ। તો કે પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાના છે। તો પહેલો વિકલ્પ છે કે કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિના મુખ્ય ખાલી જગ્યા ભાગ છે, તો તેમાં આવશે 1, 2 કે 3। તો તેના જવાબમાં છે 3। ત્યાર પછી છે કોમ્પ્યુટરને જે માહિતી આપવામાં આવે છે તેને ખાલી જગ્યા કહેવાય છે, તો તેના જવાબમાં આવશે ઇનપુટ, આઉટપુટ કે પ્રોસેસ, તો તેના જવાબમાં આવશે ઇનપુટ। ત્યાર પછી છે કીબોર્ડ શું કાર્ય કરે છે? તો કે પરિણામ દર્શાવવાનું, માહિતી દાખલ કરવાનું કે પ્રક્રિયા કરવાનું, તો તેના જવાબમાં છે માહિતી દાખલ કરવાનું। ત્યાર પછીનો વિકલ્પ કે જે સાધનો કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરે તેને ખાલી જગ્યા કહેવાય છે, આઉટપુટ સાધન, ઇનપુટ સાધન કે પ્રોસેસિંગ સાધન, તો તેમાં આવશે ઇનપુટ સાધન। ત્યાર પછીનું છે કે સીપીયુ ખાલી જગ્યા કરે છે શું કાર્ય કરે? તો કે ઇનપુટ, આઉટપુટ કે પ્રોસેસ, તો તેના જવાબમાં આવશે પ્રોસેસ। ત્યાર પછી છે ખાલી જગ્યા એટલે પ્રક્રિયા, તો તેના જવાબમાં શું આવશે? કે ઇનપુટ, આઉટપુટ કે પ્રોસેસ, તો તેના જવાબમાં આવશે પ્રોસેસ। ત્યાર પછી આપણે આગળ જોઈએ। ત્યાર પછીનો વિકલ્પ છે 7મો, કે આઉટપુટ એટલે ખાલી જગ્યા, એ પરિણામ, બી પ્રક્રિયા અને સી છે માહિતી દાખલ કરવી, તો તેના જવાબમાં આવશે પરિણામ। ત્યાર પછી છે 8મું, મોનિટર ખાલી જગ્યા સાધન છે, તો એમાં ઇનપુટ, આઉટપુટ કે પ્રોસેસ, તો એમાં આવશે ઇનપુટ। ત્યાર પછી છે 9મું, કે નીચેનામાંથી ખાલી જગ્યા ઇનપુટ સાધન છે, જેમાં છે મોનિટર, કીબોર્ડ કે પ્રિન્ટર, તેના જવાબમાં આવશે મોનિટર।
त्यार पछी छे दसमुं, नीचेनामांथी खाली जग्या आउटपुट साधन छे, ए प्रिंटर, बी कीबोर्ड ने सी माउस। तो तेना जवाबमां आवशे प्रिंटर। त्यार पछीनुं छे अग्यारमुं के आ शेनुं चित्र छे, इनपुट, प्रोसेस के आउटपुट। तो तेना जवाबमां आवशे प्रोसेस। त्यार पछीनो विकल्प छे के प्रिंटर खाली जग्या साधन छे, तेना जवाबमां आवशे इनपुट, बी प्रोसेस, सी आउटपुट। तेना जवाबमां आवशे आउटपुट। હવે બાળમિત્રો અહીંયા વિકલ્પ પૂરા થઈ, હવે આપણે આગળ જોઈએ। નીચે આપેલા કોમ્પ્યુટર સાધનોને ઇનપુટ, આઉટપુટ અને પ્રોસેસિંગ સાધનમાં વર્ગીકરણ કરવાનું છે। તો અહીંયા તમને નીચે ચોરસની અંદર મોનિટર, સીપીયુ, કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર, સ્કેનર અને સ્પીકર એમ આપેલા છે। તો તમારે નીચેના જે ભાગ આપેલા છે એની અંદર વર્ગીકરણ કરવાનું છે। પહેલાં છે ઇનપુટ, તો ઇનપુટમાં કયા આવશે, ત્યાર પછી છે આઉટપુટ પ્રોસેસિંગ, અને ત્યાર પછી આવે છે આઉટપુટ। તો અહીંયા આપણને જે ઉપર નામ આપેલા છે તે સાધનોને આપણે અહીંયા ગોઠવવાના છે। તો ઇનપુટમાં શું આવશે, તો કે ઇનપુટમાં આવશે કીબોર્ડ, પછી આવશે માઉસ અને ત્યાર પછી આવશે સ્કેનર, પ્રોસેસિંગમાં ત્યાર પછીમાં આવશે સીપીયુ, ત્યાર પછી છે આઉટપુટમાં કયા સાધનો આવશે, તો કે એમાં આવશે મોનિટર, ત્યાર પછી પ્રિન્ટર અને ત્યાર પછી આવશે સ્પીકર। આવી રીતે આપણે વર્ગીકરણ કરવાનું છે। તો બાળમિત્રો આજે આપણે પાઠ 1 સમજ્યા, આવતા વિડીયોમાં આપણે પાઠ 2 સમજીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।